નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક ગુજરાતમાં હવે આપણે ચોમાસાની રાહ જોઈ રહ્યા છીએ અને સારા સમાચાર છે કે ચોમાસું હવે જે છે એ આગળ વધવાની શરૂઆત થઈ ગઈ છે કાલે ભારતના કેટલાક વિસ્તારોની અંદર ચોમાસું આગળ વધ્યું હતું અને ગુજરાતની અંદર પણ હવે આપણે થોડાક દિવસની અંદર કેટલાક વિસ્તારોની અંદર ચોમાસું પહોંચી જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે તો કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે ચોમાસું આપણે ત્યાં કેવી રીતે આગળ વધવાનું છે અને કઈ તરફથી આપણે વરસાદ આવશે ને કેટલા દિવસની અંદર ચોમાસાની આપણે ત્યાં શક્યતા છે અને ફરીથી ભારે વરસાદ ક્યારે શરૂ થશે એની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ જે લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે તમે લાઈક સેર અને કોમેન્ટ કરી દેજો યુટ્યુબને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો જેથી કરીને ચોમાસાની માહિતી મળતી રહે અને વિડીયો તમે શેર કરજો તમારા ત્યાં શું સ્થિતિ છે એ જરાક મને કોમેન્ટમાં જણાવજો જેથી મને પણ ખબર પડે હવે આપણે વાત કરીએ કે શું સ્થિતિ છે તમે જુઓ કે જે બીપર જોઈ વાવાઝોડું જે હતું એ આગળ વધી અને એનું જે બાકીની જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ આગળ વધી ગઈ છે ને બાકીની જે સિસ્ટમ જે છે એ લગભગ અહીંયા સુધી જે છે એ લો પ્રેશર એરિયા તરીકે પહોંચી ગઈ છે હવે લો પ્રેશર એરિયાને કારણે હવે શું થશે કે આ જે મધ્યપ્રદેશ છે એના વિસ્તારો જે છે એની અંદર સૌથી વધારે વરસાદ થશે રાજસ્થાનના કેટલાક વિસ્તારો છે આ તરફ પૂર્વ રાજસ્થાનના એની અંદર વરસાદ થશે પરંતુ બાકીના જે વિસ્તારો એટલે કે ગુજરાતના જે વિસ્તારો છે એના ઉપરથી હવે બીપર જે અસર છે એ અસર આપણે ત્યાંથી જતી રહી છે આ જે વિસ્તારો એટલે કે મધ્યપ્રદેશના જે વિસ્તારો છે એની અંદર વધારે અસર થાય તેવી શક્યતા છે હવે આ જે લો પ્રેશર એરિયા છે એ ધીમે 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 પછી શું થશે કે આ રીતે આગળ વધશે હવે આગળ વધ્યા પછી શું થશે તો એની આપણે વાત કરીએ કે જ્યારે લો પ્રેશર એરિયા જે છે એ આગળ વધી અહીંયા અત્યારે જે છે એ આગળ વધીને અહીંયા આસપાસ લો પ્રેશ પ્રેશર એરિયા જ્યારે પહોંચશે ત્યારે શું થશે કે બંગાળની ખાડીઓમાંથી આવતા જે પવનો જે છે એ એને આ જે સિસ્ટમ છે એની જે વરસાદ રહેલો છે એને ધક્કો મારશે ને બીજું કે અહીંથી જે આપણે જે પવનો જે છે એ આ રીતે આની અંદર આવી રીતે એની અંદર ખેંચાશે એટલે ચોમાસું હવે જે છે એ થોડાક જ દિવસની અંદર ખૂબ ઝડપથી આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે અહીંયા તમે જુઓ કે વાદળો છે કેરળની તરફ તમિલનાડુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ઘણા બધા વિસ્તારોમાં અને ગઈકાલે જે ચોમાસાની થોડીક પ્રગતિ થઈ છે એટલે હવે અહીંથી જ્યારે લો પ્રેશર એરિયા બનશે એના પછીનો જે અહીંથી હવાઓ જે છે એ ધક્કો મારશે અને એની હવાઓ જે છે એ આ રીતે જશે એટલે જે વરસાદ જે છે અહીંથી પણ આગળ વધશે ચોમાસું ને આ તરફથી પણ આપણે ત્યાં વરસાદ હવે જે છે એ ભારતના મોટા ભાગના વિસ્તારોને આપણે કવર કરી લેશે હવે ચોમાસું ક્યાં પહોંચ્યું છે એની પહેલાં હું તમને વાત કરી દઉં પછી આપણે વરસાદની વાત કરીશું કે વરસાદની સ્થિતિ શું છે અને વરસાદ આપણે ત્યાં જે છે એ ક્યારે આવવાનો છે ને અત્યારે કોઈ જિલ્લામાં આગાહી આપણે ત્યાં વરસાદની છે કે નહીં ઘણા બધા લોકો જે છે તમે વાવણી કરતા હશો મોટા ભાગના લોકોને હવે તો વાવણી થઈ પણ ગઈ હશે બનાસકાંઠા એની અંદર ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર ભારેથી ભારે ઘણા વિસ્તારોની અંદર વરસાદ થયો છે પણ મોટા ભાગના વિસ્તારોમાં આપણે સારો વરસાદ થયો છે જેના કારણે આપણે બહુ ચિંતા નથી હવે તમે જુઓ કે આ જે અહીંથી જે લો પ્રેશર એરિયા જે છે એ આપણે વાત હતી કે ભાઈ આ રીતે વરસાદને આ રીતે આવશે પરંતુ ઓગણીસ તારીખના દિવસે ચોમાસું જે છે એ મહારાષ્ટ્રના કેટલાક વધારેના ભાગો કર્ણાટકના કેટલાક વધારેના ભાગો આંધ્રપ્રદેશના કેટલાક વધારેના ભાગો અને પૂર્વોત્તર તરફ કે અહીંયા છે બિહારને બધાના કેટલાકના વિસ્તારો જે છે એ તરફના એની અંદર જે ચોમાસું જે છે એ આગળ વધ્યું છે એટલે આ આપણા માટે સારી નિશાની છે કે અરબી સમુદ્રની બ્રાન્ચ અહીંથી આગળ વધી છે અને બંગાળની ખાડીની જે બ્રાન્ચ છે એ પણ આપણે અહીંથી આગળ વધી છે એટલે ચોમાસું હવે જે છે એ આવનારા દિવસોની અંદર જે ચોમાસું છે એ કેવી રીતે આગળ વધશે તો આ તરફથી આ બ્રાંચ આગળ વધશે અને આ તરફથી આ બ્રાંચ આગળ વધશે એટલે જેવું આને જે હજી હવામાન વિભાગનું એવું કહેવું છે કે બેથી ત્રણ દિવસની અંદર એવું વધારે સારું અનુકૂળ વાતાવરણ બનવાનું છે કે ચોમાસું ઝડપથી આગળ વધશે એક વખત ચોમાસું આગળ વધવાનું શરૂ થયું વ્યવસ્થિત રીતે આગળ વધવાનું શરૂ થયું એટલે ફટાફટ ગુજરાતની આસપાસ પહોંચી જશે સ્કાયમેટ અનુસાર ગુજરાતની અંદર લગભગ છે શું કહેવાય એ છવ્વીસ સત્યાવીસની આસપાસ જે છે એ ચોમાસું આપણે ત્યાં પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોને એ કવર કરી લેશે એના પછી આપણે આખા ગુજરાતને કવર કરતાં લગભગ આઠ કે દસ દિવસ લાગતા હોય છે એટલે એટલા દિવસ આપણે ત્યાં કવર કરવામાં એને વાર લાગે એવી શક્યતા છે પહેલાં આપણે જે છે એક વખત જોઈ લઈએ કે ગુજરાતના કયા જિલ્લાઓમાં આપણે ત્યાં અત્યારે વરસાદની આગાહી છે એના પછી હું ફરીથી તમને દેખાડીશ કે વરસાદ જે છે એ કેવી રીતે ગુજરાત તરફ આવશે અને કેવી રીતે વરસાદ વધી રહ્યો છે એનું પણ આપણે એક નકશામાં જોઈશું પરંતુ એ પહેલાં આપણે એક વખત જોઈ લઈએ કે ગુજરાતના અત્યારે કયા વિસ્તારો જે છે એની અંદર વરસાદની આપણે ત્યાં આગાહી છે તો તમે જુઓ કે આ જે છે હવામાન વિભાગ જે નકશો બહાર પાડે છે એ મુજબ ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો તમને જે વ્હાઇટ કલર એટલે સફેદ કલરમાં જે દેખાય છે એ બધા કચ્છથી લઈ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ ગાંધીનગર ખેડા આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર આ બધા જે વિસ્તારો છે મોટા ભાગના વિસ્તારો શુષ્ક રહે તેવી શક્યતા છે આ બાજુ જે છે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ આ બધા જે પણ વિસ્તારો છે એ એની અંદર કોઈ વરસાદની શક્યતા નથી કોઈ જગ્યાએ લોકલ વેધર એક્ટિવિટી કહેવાય જેને કે કદાચ ગરમીને કારણે એક વાદળ બંધાય અને થોડો ઘણો કોઈ જગ્યાએ વરસાદ પડી જાય એ અલગ છે બાકી મોટાભાગના વિસ્તારોમાં હવે ત્યાં અત્યારે વરસાદની શક્યતા નથી જે વરસાદની શક્યતા છે દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ ગીર સોમનાથ અને જૂનાગઢ એ પણ કોઈ ભારે વરસાદની શક્યતા નથી અને આખા જિલ્લાઓમાં વરસાદ થાય તેવી શક્યતા નથી એટલે એ જે શક્યતા જે છે એ શક્યતા એટલી છે કે કોઈ જગ્યાએ છૂટો છવાયો વરસાદ થાય એવું અત્યારે લાગી રહ્યું છે એના પછી જે બે ત્રણ દિવસની જે આપણે સ્થિતિ થવાની છે એ લગભગ બાવીસ ત્રેવીસ તારીખ સુધી તો બાવીસ ત્રેવીસ તારીખ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારો ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતથી લઈ પૂર્વ ગુજરાતથી લઈ અને મોટા ભાગના સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો જે છે એની અંદર વરસાદની શક્યતા નથી માત્ર સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જે વિસ્તારો છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથથી લઈ ભરૂચ સુરત નવસારી અને વલસાડના જે વિસ્તારો છે એની અંદર આવનારા બે ત્રણ દિવસ સુધી સતત આપણે ત્યાં કોઈ જગ્યાએ છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે બાકી ગુજરાતમાં અત્યારે કોઈ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી પરંતુ જે સારી વાત જે છે એની આપણે જે વાત કરતા હતા કે ભાઈ ચોમાસું જે છે એ આપણે ત્યાં આગળ પહોંચી રહ્યું છે કેવી રીતે આગળ વધશે તમે જુઓ કે અત્યારે શું છે તો લો પ્રેશર એરિયા જે છે એ અહીંયા છે એ આ રીતે નીચે જશે એટલે આખું વરસાદ જે છે અહીંથી બંગાળના જે પવનો છે બંગાળની ખાડીના એ આવશે અરબી સમુદ્રના જે પવનો છે એ પણ એની સાથે ભળશે અને પછી ચોમાસું બે રીતે આગળ વધશે કેવી રીતે આગળ વધશે હું તમને બતાવું કે તમે જોશો તો તમને ખબર પડશે જુઓ કે આ જે છે એ વરસાદ કેવી રીતે આગળ વધે છે એ આપણે જોઈએ કે ભાઈ આ રીતે આખા વિસ્તારોની અંદર જે છે વરસાદ પડવાનો શરૂ થશે અહીંથી જે છે વરસાદનું પ્રમાણ વધશે અને પછી ધીમે ધીમે એ છે કે આ તરફથી સિસ્ટમ સાથે આખો વરસાદ આપણે તરફ જે મધ્યપ્રદેશથી લઈ ઉત્તર પ્રદેશના વિસ્તારો છે પછી ઓડિશાના આંધ્રપ્રદેશના જે વિસ્તારો છે બધા વિસ્તારોમાં એ તરફથી આવશે અને ગુજરાત તરફ આવશે અને આ તરફથી પણ અહીંથી અરબી સમુદ્રની જે બ્રાન્ચ છે એ પણ આગળ વધશે અને અહીંથી પણ વરસાદ આપણે ત્યાં આગળ વધશે એટલે આવતા અઠવાડિયાની આસપાસ એટલે લગભગ સોમવાર રવિવાર સોમવારની આસપાસ આપણે ત્યાં ગુજરાતના ઘણા બધા વિસ્તારો પૂર્વ ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ થાય એવી શક્યતા દેખાઈ રહી છે એટલે લગભગ છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ ગુજરાતની અંદર ફરીથી આપણે ત્યાં ભારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ઘણા બધા વિસ્તારોની અંદર એ હું તમને અહીંયા પણ દેખાડું કે આ તમે જુઓ કે આ જે છે એ સત્યાવીસ તારીખ છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસનું છે એટલે છવ્વીસ તારીખની આસપાસ હવામાન વિભાગનું મોડલ છે તમે જુઓ મોટાભાગના વિસ્તારોની અંદર ભારતના રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારો સિવાય મોટાભાગના વિસ્તારમાં આપણે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે પછી તમે જેમ આગળ જઈએ આપણે તો અહીંથી ભારે વરસાદ તમને લીલો કલર જે છે એની અંદર જે છે ભારે વરસાદ દર્શાવી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ બ્લુ કલર છે ભારે વરસાદ દર્શાવી રહ્યો છે એટલે મુંબઈથી લઈને ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર કેટલીક જગ્યાએ ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ સૌરાષ્ટ્રના જે દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં ખૂબ સારો વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે આની અંદર સ્થિતિમાં આપણે જે સિસ્ટમો જે છે આપણે સતત વાત કરતા હોઈએ છીએ કે ભાઈ સિસ્ટમો જે છે એ કેવી રીતે આગળ વધે છે પવનમાં ફેરફાર થાય તાપમાનમાં ફેરફાર થાય ઘણી બધી જુદી જુદી કેટલી બધી બાબતો સંકળાયેલી હોય છે એમાં જો કોઈ ફેરફાર થાય તો આ આગાહીમાં થોડો ઘણો ફેરફાર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ અત્યારે આપણે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ કે છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ ગુજરાતમાં આપણે ત્યાં ફરીથી ચોમાસું શરૂ થઈ જશે એવી શક્યતા દેખાઈ રહી છે અથવા તો ચોમાસું પહોંચી જશે અને છવ્વીસ સત્યાવીસની આસપાસ આપણે ત્યાં સારો વરસાદ થાય એટલે જૂનનું જે છેલ્લું અઠવાડિયું જે છે એની અંદર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે આમ તો જૂનમાં આપણે ત્યાં બહુ વધારે વરસાદ થતો નથી પરંતુ પીપર જોઈ વાવાઝોડાને કારણે આ વખતે આપણે ત્યાં ખૂબ વધારે વરસાદ થયો છે કચ્છ છે દ્વારકા છે ઓખા છે આ બધા જે વિસ્તારો છે જામનગરના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા એની અંદર ખૂબ વધારે વરસાદ થયો છે અને એના કારણે અત્યારે ત્યાં ખૂબ સારો વાવણીલાયક વરસાદ થયો છે ને પછી આપણે ત્યાં લગભગ જૂનના જે છેલ્લું અઠવાડિયું છે ત્યારે આપણે ત્યાં વરસાદ પહોંચે એવી શક્યતા આપણે દેખાઈ રહી છે તો જે લોકો અમારો વિડીયો જોતા હતા એ તમે વિડીયોને શેર કરી દેજો તમે કોમેન્ટ કરજો કે તમારે ત્યાં શું સ્થિતિ છે તમે વાવણી કરી લીધી છે કે નહીં એ પણ તમે કોમેન્ટ કરજો સાથે તમારો ગામ અને તાલુકો અથવા તો જિલ્લો નાખજો જેથી કરીને અમને ખબર પડે કે તમે ક્યાંથી કોમેન્ટ કરો છો બરાબર અને બાકી તમારે કંઈ આમાં જાણવું છે તો એ પણ તમે મને કહેજો હું તમને જણાવવાનો પ્રયત્ન કરીશ આજના વિડીયોમાં આટલું જ શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો